ફ્રેન્ડશિપ ડેના અવસરે ડુમ્મસથી ડિકેટ લોન ખાતે ધીસ્તી રોડ એડવેન્ચર્સ દ્વારા રવિવારે સવારે સુરત 10K દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દોડમાં ભાગ લેનાર સ્પર્ધકોએ ફ્રેન્ડશિપ ડેના દિવસે યે દોસ્તી હમ નહીં તોડેંગે અને હર ઘર તિરંગાનો સંદેશો લોકોમાં વહેતો કર્યો હતો. સુરતના 10K દોડના આયોજક હાર્દિક પુરોહિતે જણાવ્યું કે મિત્રતાની લાગણી વ્યક્ત કરવાનો દિવસ એટલે કે ફ્રેન્ડશિપ ડે છે. સાથે જ દેશ આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે આઝાદીના 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. ત્યારબાદ આ બંને બાબતોને ધ્યાનમાં રાખી ડિકેથલોન સ્પોર્ટ્સ દ્વારા સ્ટીરોઇડ એડવેન્ચર્સ અને અગ્રવાલ વિકાસ ટ્રસ્ટની યુવા શાખાના સહયોગથી રવિવારે સવારે સુરત 10K 5K કે 3K દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં માત્ર સુરત જ નહીં પણ વ્યારા, પાડોલી, ભરૂચ, અંકલેશ્વર, નવસારી, વલસાડ, વાપી, વડોદરા અને અમદાવાદના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 10K દોડે ઓફિશિયલી ટાઈમિંગની દોડ હતી, જ્યારે 5 કિલોમીટર અને 3 કિલોમીટર દોડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના રાહુલ અગ્રવાલે જણાવ્યું હતું કે મેરેથોન દોડમાં કુલ 675 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ દોડ દરમિયાન સ્પર્ધકોએ ફ્રેન્ડશિપ ડે પર યે દોસ્તી હમ નહીં તોડેગેનો સંદેશો આપ્યો હતો. સાથે જ ભારત સરકાર દ્વારા ઉજવાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત હર ઘર તિરંગા અભિયાન પ્રત્યે પણ લોક જાગૃત થાય તે માટે તમામ સ્પર્ધકોએ રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના સાથે હાથોમાં તિરંગા રાખી દોડ્યા હતા. સવારે 6 વાગે ડુમ્મસ ડિક્લોક્લન ખાતેથી દોડને ફ્લેગ ઓફ આપવાનું આયોજન હતું અને ડુમ્મસ લંગરથી યુટર્ન લઈને ડિકેથલોન ખાતે પૂર્ણ થઈ હતી. દોડના અંતે 10K દોડમાં મહિલા અને પુરુષ સાથે જ ઉંમર માણીને કેટેગરી વાઇઝ થમ 3-3 વિજેતાને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. હાર્દિક પુરોહિત, કઈ સંસ્થા દ્વારા આજે કાર્યક્રમ કરવામાં આવ્યો? સર, આજે 7 ઓગસ્ટ એટલે કે ફ્રેન્ડશિપ ડેનો દિવસ છે. તો ફ્રેન્ડશિપ ડેના દિવસે દોસ્તો એકબીજા દોસ્તને સાથે મળી સ્વાસ્થ્યનો મેસેજ આપવા માટે ડિકેથલોન દ્વારા આયોજિત સુરત 10Kમાં ભાગ લઈ રહ્યા છે. આ ઇવેન્ટને સપોર્ટ કરી રહ્યું છે અગરવાલ વિકાસ ટ્રસ્ટ અને યુવા શાખા. ઇવેન્ટનું મેનેજમેન્ટ કરી રહી છે સ્ટીરિયો એડવેન્ચર્સ કંપની. આ ઇવેન્ટની અંદર 10 કિલોમીટર, 5 કિલોમીટર તેમજ 3 કિલોમીટરની દોડ છે, જેમાં 10 કિલોમીટરની દોડ જે છે તે ઓફિશિયલ ટાઈમ રન છે, જેની અંદર એમાં ટાઈમ નોટ થાય છે. પ્લસ પહેલાં બીજા ત્રીજા ક્રમાંકે આવેલ મેલ અને ફિમેલ એ લોકોને અહીંયા પ્રાઇઝિસ પણ મળવાની છે. સર, ઉદ્દેશ મેઇન એક જ વસ્તુ છે કે આજે ફ્રેન્ડશિપ ડે છે, દોસ્ત એકબીજા સાથે દોડી રહ્યા છે અને ભારતની આઝાદીનું 75મા વર્ષની અંદર હર ઘર તિરંગાનો મેસેજ પણ આ દોડ દ્વારા એકબીજાને અપાઈ રહ્યો છે. મારું નામ રાહુલ અગ્રવાલ છે અને હું અગ્રવાલ વિકાસ ટ્રસ્ટથી છું અને આજે અમારી જે સંસ્થા છે આજની આ રન જે છે સ્ટીરિયો એડવેન્ચર દ્વારા અને ડિક્લોથેન દ્વારા એમને સપોર્ટ કરી રહી છે. અને આજના રનમાં ખાસ આ જાણવાનું મળ્યું કે આ 75મો જે સ્વતંત્રતા દિવસ છે, આપણું સ્વતંત્રતા યર છે, આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યું છે, એમાં બધા જ રનર તિરંગાને સાથે દેશભક્તિની ભાવના અને પોતે કઈ રીતે ફિટ રહીએ એની બંનેનું સંદેશ જે છે એક સાથે આપી રહ્યા છે. તમે જોઈ શકશો કે જે રસ્તા ઉપર જેટલા પણ રનર્સ દોડી રહ્યા છે એ બધા તિરંગા સાથે દોડી રહ્યા છે અને આજથી એવું લાગી રહ્યું છે કે આ બધાને જોઈને કે જે 15મી ઓગસ્ટે જે એક મહાઉત્સવ થવાનું છે સમગ્ર દેશમાં એની શરૂઆત જે છે આજે આ સુરતમાં આની શરૂઆત આ મેરેથોનથી થઈ ગઈ છે.